બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રોયલ્ટી વિના ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી કરતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરતા ખનન માફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની બનાસ નદી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે, જેની ખાનગી બાતમી દિયોદર નાયબ કલેક્ટર એડી ચૌહાણને મળતા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર હાઇવે વિસ્તાર ઉપરથી પસાર થતી ટ્રકોને રોકાવી હતી, જેમાં 3 ટ્રકોમાં રોયલ્ટી વિના ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી કરતા હોવાનું દેખાતા 3 ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેમાં 2 ટ્રકોમાં કપચી અને 1 ડમ્પરમાં રેતી ભરેલ વાહન ઝડપી પાડી હતી, તેમજ 1 ટ્રેક્ટરમાં ગેરકાયદેસર લાકડા ભરેલ ટ્રેક્ટર સામે કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર શહેરમાં ઠેર ઠેર રોયલ્ટી વિના રેતીની ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે અને વેચાણ થતું હોવાથી તેમની સામે ટૂંક સમયમાં દિયોદર પોલીસને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવાનું મામલતદારે જણાવ્યું હતું. ઉપર આવેલું કે ઓવરલોડ ટ્રકોની અંદર રેતી તેમજ છે ને એ લાકડાના છે ને ટ્રેક્ટરો ફરે છે, જેથી આ બાબતે છે ને એ પકડવા માટેની ઝુંબેશ એમને શરૂ કરેલી અને એ દરમિયાન સાહેબશ્રીના ધ્યાન ઉપર આવેલા કે રેતી અને કપસીના ઓવરલોડ ડમ્પર છે ને એ મળી આવતા તેઓ સાહેબની સૂચના અનુસાર અમોએ રેતીનું 1 ડમ્પર, કપસીના 2 ડમ્પર તેમજ લાકડાનું 1 ટ્રેક્ટર પકડેલ છે અને જે બાબતે જરૂરી કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ ચાલુ રાખે સાહેબ, જે અત્યારે હાલ દિયોદરની અંદર રોયલ્ટી ચોરી બહુ મોટે પાયે થઈ રહી છે કે અહીં હાઈવેની ઉપર જ જે ઘણી બધી સ્કૂલો પણ આવેલી છે એની બાજુમાં પણ રેતી અને કપસીના વેચાણ થઈ રહ્યું છે, તો એ બાબતે આપ શું કહેશો? એ બાબતે અમે ટૂંક જ સમયની અંદર એક મીટિંગનું આયોજન કરી અને ડીવાયએસપી પીએસઆઈ સાથેનું છે ને સંકલન ગોઠવી અને જે અહીંથી આજુબાજુની અંદર જે વહન કરતી ડમ્પર તેમજ છે ને એ અન્ય રીતિના ટ્રેક્ટરો જાય એની હે ને એ ઝડપી કરી અને આગળની કાર્યવાહી કરવા માટેની હે ને એ અમે આયોજન ગોઠવી રહ્યા છીએ. દિલીપસિંહ રાજપૂત, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, દિયોદર.